વેલકમ ટુ નાઇટ એંગલ નર્સિસ એકેડમી. આજે આપણે ઇંગ્લિશમાં જોઈએ છીએ ઓલ ટેન્સીસનું એક નાનું ફોર્મ, એટલે કે નાના ફકરાની અંદર આપણે ભણી જઈએ એક નાનો ડાયાગ્રામમાં કે બધે બધા ટેન્સ કઈ રીતે શીખી શકાય. ઓકે, તો સ્ટાર્ટ કરીએ છીએ. પહેલાં ટેન્સને ભણવા કઈ રીતે, શીખવા કઈ રીતે, તો મેં તમને પહેલાં જ શીખવાડ્યું છે કે ભાઈ ટેન્સમાં એક જ વસ્તુ આઈએમપી છે, વર્બ ફોર્મ. ટેન્સની અંદર સબ્જેક્ટ બધા જ ફકરાની અંદર, દરેકની અંદર તમે જોશો બધામાં એક જ સરખા છે, આઈ, વી, યુ, હી, શી, ઇટ, ધે. જો સબ્જેક્ટ મારા જે કરતા છે એ જ છે, એમાં કોઈ ધ્યાન રાખવાની જરૂર નથી, એ ફિક્સ છે. કે ભાઈ જોઈ લો તમે કોઈ પણ ટેન્સની અંદર આઈ, વી, યુ, હી, શી, ઇટ, ધે જ આવશે. અહીંયા એક વસ્તુ ક્લિયર કરીએ કે ભાઈ જો પ્રેઝન્ટ, પાસ્ટ ને ફ્યુચર આ ત્રણે ત્રણ ટેન્સ છે, ત્રણે ત્રણ ટેન્સના ચારે ચાર પ્રકાર આપેલા છે, સિમ્પલ, કન્ટિન્યુઅસ, પરફેક્ટ અને પરફેક્ટ કન્ટિન્યુઅસ. તો બારે બાર ટેન્સ એક જ સાથે જો ભણવા હોય તો આપ જે પણ કોષ્ટક ટેબલ આપેલું છે એને બરોબર યાદ રાખી લો ક્લિયરલી. ઓકે, હવે વર્બના ફોર્મની વાત કરીએ તો પાંચ ફોર્મ છે, પાંચ ફોર્મમાં ટેન્સ તમારું પૂરું થઈ જાય. તો જો અહીંયા વાત કરીએ ને તો એક ગોજ આપ્યું છે, ગોના ફોર્મ આપેલા છે, ગો. આ ગો એ વી વન પહેલું ફોર્મ છે, શીખવાડ્યું છે. વી ટુ કહીએ તો એ કયું ફોર્મ આવશે, વી ટુ કહીએ તો થશે ગો નું વેન્ટ. વી વન છે ગો, વી ટુ કહીએ તો આવશે વેન્ટ, વી થ્રી કહું છું તો થશે ગોન, વી ફોર કહી દઉં તો થશે ગોઈંગ, અને વી ફાઈવ કહી દઉં તો થશે ગોઝ. આ પાંચ ફોર્મ સિવાય કોઈ બીજું ફોર્મ આ કોષ્ટકની અંદર કે ટેબલની અંદર નથી. ઓકે, ચલો તો હવે પહેલું કહીએ કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ શું કહે છે. જો બધામાં સબ્જેક્ટ કહે છે આઈ, વી, યુ, હી, શી, ઇટ, ધે, વી વન, એટલે કે સબ્જેક્ટ સાથે વી વન લો, બાકી બધામાં એકમાં જ ખાલી ત્રીજો પુરુષ એક વચન હી, શી, ઇટ, એમાં જ કયું લો, ગોની જગ્યાએ ગોઝ, એટલે બાકી બધામાં વી વન આવશે, અહીંયા એકમાં જ આવશે વી ફાઈવ. બસ આ યાદ રાખી લો, તમારું કામ થઈ ગયું. આની એક નાની કી છે યાદ રાખવાની, તમે કોઈ પણ ચાલુ ક્રિયા લો ને, એટલે કે કન્ટિન્યુઅસ ટેન્સ જે જગ્યાએ લેવો હોય પાછા આઈએનજી લગાવો. જોઈ લો, અહીંયા કન્ટિન્યુઅસ શબ્દ આવ્યો, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ગોનું શું કર્યું છે, ગોઈંગ, ગોનું શું કર્યું છે, ગોઈંગ, ગોનું શું કર્યું છે, ગોઈંગ, એટલે કન્ટિન્યુઅસ ટેન્સ આઈએનજી વગર બને નહીં. પહેલી વાત એ ક્લિયર થઈ. અહીંયા આવી જાઓ, પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ જોઈ લો, ગોઈંગ આપેલું જ છે, તો મને ખબર પડે કે જ્યારે કન્ટિન્યુઅસ ટેન્સની રચના કરવી હોય મારે ગોઈંગ વગર કામ થશે નહીં. ઓકે, બીજી વાત કહીએ કે મારે પૂર્ણ કાળ કરવા છે, પૂર્ણ એટલે પરફેક્ટ ટેન્સ. જો જે જે જગ્યાએ પરફેક્ટ લખ્યું છે ને જોઈ લો, પરફેક્ટ ટેન્સ ત્રણ વસ્તુ વગર ના બને, હેઝ, હેવ અને હેડ. જોઈ લો તારે, અહીંયા પરફેક્ટ ટેન્સ લખ્યું છે, પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ હેઝ, હેવ, હેડ, હેઝ, હેવ, એના વગર બને નહીં. અહીંયા જોઈ લો, પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ એટલે કે પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, પરફેક્ટ આવ્યો ને શબ્દ, તો અહીંયા હેઝ, હેવ વગર એમાંય ના બને, અહીંયા હેડ વગર ના બને, અહીંયા હેવ વગર ના બને. ઇટ મીન્સ ખબર પડે પરફેક્ટ ટેન્સ મારે જો જોઈતો હોય તો હેઝ, હેવ, અને જો ચાલુ કાળ જોઈતો હોય તો આઈએનજી વગેરે બનશે નહીં. ક્લિયર? ઓકે, તો આટલું રાખીએ.